નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગુજરાતી વ્યાકરણમાં ધ્વનિ ઘડતર વિશે અભ્યાસ કરીશું અહીંયા એક બે ઉદાહરણ આપેલા છે આપણે જોઈએ તો પહેલું ઉદાહરણ કહે છે હિમાલય આ જે શબ્દ જે છે એના ધ્વનિ ઘટકો કયા તો હિમાલય તો હ પ્લસ ઈ પ્લસ મ પ્લસ આ પ્લસ લ પ્લસ અ પ્લસ ય પ્લસ અ એ એ નંબરનું જેવું છે એનો જવાબ બતાવે છે બીજો અહીંયા બતાવે છે કસોટી તો કસોટી માટે ક પ્લસ અ પ્લસ સ પ્લસ ઓ પ્લસ ટ પ્લસ ઈ એમ કરીને આમાં પણ એ નંબરનું ઉદાહરણ બતાવે છે તો આમાં તમે જુઓ તમને ક્યાંક હ છે મ છે લ છે કે ક છે આવા કંઈક હોય ને એની નીચે આમ પહેલાં તમે જો ચિહ્ન કરેલા છે બાકી તમે અ ઈ આ ઉ આ જો એનું એ એકદમ સીધા દેખાય છે એમાં કંઈ નીચે કંઈ ચિહ્નો કરેલા નથી એને આમ રિયલમાં એને રેપ કહેવાય છે પણ આતર ચિહ્નની વાત આપણે કરીએ છીએ હવે અહીંયા આપેલું કે ગુજરાતી ભાષામાં બાર સ્વર અને ચોત્રીસ વ્યંજન મળીને કુલ પિસ્તાળીસ વર્ણ છે તો આ સ્વર શું અને વ્યંજન શું તો સ્વર અહીંયા કોષ્ટકમાં આપેલું છે હસ્વ સ્વર અને દીર્ઘ સ્વર હસ્વ સ્વર એટલે કેવા કે જે નાના સ્વર કહીએ આપણે એવા અને દીર્ઘ એટલે મોટા જેનું ઉચ્ચારણ મોટે થતું હોય એમ અને વ્યંજન જે કક્કો ક ખ ગ ચ જે જ્ઞાનસુંધી જે છે એ કક્કો એને વ્યંજન આપણે કહીએ છીએ તો સ્વર કે જે ધ્વનિઓનો કોઈ પણ બીજા ધ્વનિની સહાયતા વિના ઉચ્ચારણ થઈ શકે તેને સ્વર કહેવાય છે જેમ કે અ આ ઈ ઉ ઉ એ ઓ અમ અને અહમ આમ જે બીજાની સહાયતા વિના આપ મેળે આપણે પેલા ઉદાહરણમાં જોયું હતું કે પેલા ક ખ એમાં તે નીચે પેલી ચિહ્ન આવે છે જ્યારે જો અમા કે આમાં એવા કોઈ ચિહ્ન આવતા નથી તો સ્વર કોને કહીશું આપણે કે સ્વર એટલે એવા પ્રત્યયો કે જે આપમેળે એ કોઈની સહાયતા વિના આપમેળે ઉચ્ચારી શકતા હોય એને સ્વર કહીએ છીએ બીજા શબ્દોમાં કહીએ તો મુખ્ય ભાર્ગે કસા અવરોધ વિના સ્વતંત્ર રીતે જે ધ્વનિઓ ઉત્પન્ન થાય છે તેને સ્વર કહેવામાં આવે છે ધ્વનિ શબ્દ તમને મૂક્યો હવે જો ધ્વનિ ઘડતર ધ્વનિ એટલે શું ધ્વનિ એટલે અવાજ આપણે જે બોલીએ છીએ તો એ બોલવામાં જે અવાજ જે નીકળે છે એ અવાજ આપણને સ્પષ્ટ ક્યારે લાગે કે જ્યારે આપણે એ ધ્વનિઓ છે એ ધ્વનિઓને આપણે સ્પષ્ટ રીતે સમજીએ છીએ તો એમાં અ આ ઈ ઉ ઉ એમાં જ્યાં વધારે તમારે ભાર દેવું પડતું હોય છે વધારે લાઉડલી બોલાતો હોય છે એ દીર્ઘ સ્વર છે અને જે નોર્મલી આવતા એ હસ્વ સ્વર છે જેમ કે અ ઈ ઉ પણ ઈ અને ઉ કેવા છે નાના જ રૂ અને આ જ્યારે દીર્ઘકર્મ છે આ ઈ તો એ બધા કેવા છે દીર્ઘ સ્વરો કહીએ આપણે જ્યારે વ્યંજન ક ક ગ ગ તો કોઈ પણ વ્યંજન હોય એમાં સ્વર ભળેલું હોય આટલું યાદ રાખવાનું કોઈ પણ વ્યંજન હોય એમાં સ્વર ભળેલો હોય તો હવે વ્યંજન આપણે જોઈએ તો વ્યંજન જેનું ઉચ્ચારણ કરતાં સ્વરની સહાય લેવી પડે તેને વ્યંજન કહેવામાં આવે છે જેમ કે આપણે ક બોલીએ છીએ જો તમે ટ્રાય કરજો ક તો જ્યારે ક બોલજો ને ત્યારે પાછળ અ જેવું ઉચ્ચારણ આવશે જ્યારે ક બોલશો ત્યારે પાછળ અ જેવું ઉચ્ચારણ આવશે જેમ કે કા તો કા બોલજો ને તો ક પ્લસ પાછળ આ એવું ઉચ્ચારણ આવશે ક પ્લસ આ ત્યારે કા બને છે તો એ જ રીતે સ્વર જે એકલા આવે જ્યારે વ્યંજન જે છે એ વ્યંજનમાં સ્વર ભળેલા હોય અંદર ઇન્ક્લુડ હોય હોય અને હોય જ તો મિત્રો આ યાદ રાખજો સ્વર અને વ્યંજન વિશે હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો તમે જોયું કે ઉપરની પેલું કોષ્ટક હતું એમાં સ્વર અને વ્યંજન આપેલા હતા તો હવે આપણે એક બીજું કોષ્ટક જોઈએ છે કે ભાઈ આગળ જોઈ ગયા કે વ્યંજનના ઉચ્ચારણ સમયે સ્વરની સહાય લેવી પડે છે તો વ્યંજન શબ્દ સાથે સ્વર જોડાઈને જે શબ્દ કઈ રીતે પૂરો થાય તેમાં કેટલીક લિપિ આપેલી છે લિપિ એટલી શું ચિહ્ન સાઇન જેને કહીએ આપણે લખાણ આમ તો કહેવાય અહીંયા ઉચ્ચારણ આપણે અ બોલીએ છીએ તો અજ આવે છે આ જ્યારે બોલીએ ને તો પાછળ કાનો આવે છે જો નીચે આપેલું જ છે એ આ રસોઈ કહેવાય છે એને આગળથી જે શબ્દની જે છે એ લેટરની આગળથી આવે એને રસોઈ આવે અને લેટરની પાછળથી જે આવે એ મોટો ઈ એને દીર્ઘ કહેવાય દીર્ઘ ઈ દીર્ઘ એટલે મોટી ઈ પછી હસ્વ ઉ હસ્વ એટલે નાનું ઊ અને દીર્ઘ ઉ એ ચિહ્ન આપેલા છે નીચે જુઓ તમે એ એ માટે ઉપર એક માત્ર આપેલી છે ઐ માટર ઉપર બે માત્ર આપેલી છે ઓ માટે ઉપર એક કાનો એક ઉપર માત્ર બાજુમાં એક કાનો આપેલો છે અને ઔ તો એક કાનો અને ઉપર બે માત્ર આપેલી છે તો આમ હસ વે ટૂંકો ઉચ્ચાર અને દીર્ઘ એટલે લાંબો ઉચ્ચાર આમ ઉપરોક્ત લિપિના આધારે સ્વર અને વ્યંજન કઈ રીતે જુદા પડે છે તો જોઈએ આપણે અહીંયા વિપત શબ્દ આપે છે વિ પ તો ઉપર ચિહ્ન મેં તમને બતાવે છે વી તો આગળ જો તમને ઈ દેખાય છે તો કયો ઈ છે તો કે નાનું ઈ છે તો વી એટલે વ્યંજન છે વ્યંજન છે પણ ઈ જે છે ને એ સ્વર છે પછી જો પ પ જે છે વ્યંજન છે પણ પ જોડે કયું આવેલું સ્વર તો કે અ આવેલું છે તો અ સ્વર છે ત જે છે એ ત વ્યંજન છે પણ અ જે છે એની પાછળ અ ઉચ્ચારણ આવે છે તો એ સ્વર છે એટલે એનું વિશ્લેષણ કેવી રીતે થશે તો વિશ્લેષણ થશે વ પ્લસ ઈ પ્લસ પ પ્લસ અ પ્લસ ત પ્લસ અ એ જ રીતે રામ ર પ્લસ આ પ્લસ મ પ્લસ અ ર એ વ્યંજન છે આ ઈશ્વર છે મ એ વ્યંજન છે અને પાછળ જોડાયેલો અ જે છે એ સ્વર છે સ્વર્ગ આપેલું છે તમે જોઈ ગાડી તો સ્વર્ગ સ પ્લસ વ પ્લસ અ પ્લસ ર પ્લસ ગ પ્લસ અ તમને એવો સવાલ થાય કે સાહેબ આમાં ર ક્યાં આવ્યું તો તમે જો આપણે સ્વ બોલો છો ને પછી ગ જે છે સ્વર્ગ સ્વર્ગ ઉપર તમે જે પેલું રેપ આપેલું છે એને આપણે રનું ઉચ્ચારણ થાય છે એટલે આપણે બોલે સ્વર્ગ તો સ્વ એ સ અને વ જોડાયેલો છે અને ગ જે છે એની સાથે ર પણ જોડાયેલો છે એટલા માટે ર આવ્યો તો જ્યાં બંને વ્યંજન જોડાયેલા હોય ત્યાં બંને વ્યંજન લખવા દાખલા તરીકે વ પ્લસ ય આવી એક્ઝામ્પલ આપેલું છે વ્યાકરણ તો એમાં વ્યાકરણમાં શું આવશે તો વ પ્લસ ય પ્લસ આ પ્લસ ક પ્લસ અ પ્લસ ર પ્લસ અ પ્લસ અણ અને પ્લસ અ તો આમ તમે જોયું મિત્રો કોઈ પણ સ્વર હોય એક એકલું આવી શકે છે પણ વ્યંજન ક્યારે એકલો ના આવે આટલું યાદ રાખજો કક્કાના જે પણ લેટર હોય એમાં અ આ ઈ ઊ આર આખું કોઈ પણ સ્વર એની અંદર ભળેલું હોય હોય અને હોય જ તો હું એવું માની શકું કે તમને આ ધ્વનિ ઘડતરમાં ખ્યાલ આવી ગયો હશે બીજા ઉદાહરણ એવું હોય તો મિત્રો આપણે જાતે થોડાક પ્રેક્ટિસ કરે જેમ કે આપણે વાત કરીએ છીએ આપણે અમદાવાદ તો અ તો શું છે તો એકલો જ આવશે અ પછી મ જે છે તો મ સાથે અ જોડે છે મ પ્લસ અ પછી દા તો દ સાથે કયો આવશે તો કઈ આવશે તો દ પ્લસ આ પ્લસ શું આવશે વા તો વ પ્લસ આ પ્લસ દ તો દ પ્લસ અ એટલે શું આવશે અ પ્લસ મ પ્લસ અ પ્લસ દ પ્લસ આ પ્લસ વ પ્લસ આ પ્લસ દ પ્લસ અ તો આ રીતે બને છે મજા પડી ને મિત્રો જો કેટલી સહેલી રીત છે તો આપણે ફરી મળીએ આપણે